ગુજરાત એસટી તંત્ર ખાડે ગયું છે. ગુજરાત એસટી તંત્ર ગામડાની એસટી રૂટ ઘણા બધા બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓને ગામડાથી શહેર સુધી અભ્યાસ કરવા જવો હોય ત્યારે પરેશાની વેઠવી પડે છે, જેને લઈને વારંવાર અલગ અલગ જગ્યાએ ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન થતા હોય છે. વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ ન મળતી હોય જેને લઈને તેમના અભ્યાસ પર માઠી અસર પડે છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે વેરાવળમાં એસટી ડેપો ખાતે વિદ્યાર્થી સંગઠન પહોંચી ગયા હતા અને રસ્તા રોકો આંદોલન કરવાની શરૂઆત કરી દીધી હતી. અને રસ્તા રોકો આંદોલન શરૂ કરતાં અફડાતફડીનો માહોલ સર્જાતા તાત્કાલિક અસરથી એસટી તંત્રના રાજેશભાઈ ઠુમર વિદ્યાર્થીઓને બસ સેવા મળે તે હેતુથી સુખાકારી પ્રયત્ન કરી મામલો થાણે પાડવાનો પ્રયત્નનો કરસિલ્ક થઈ પ્રયાસ કર્યો હતો. વેરાવળ એસટી ડેપોમાં આજે કિડીવાવ વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો બસ સ્ટેન્ડ પર આવી બસ રોકી જેમાં મામલે તત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ઈશારાણા તેમજ સ્ટાફ દેવદાનભાઈ, ટ્રાફિક એએસઆઈ ભરતભાઈ રાઠોડ તેમજ અન્ય મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિની મેડમ, પીએસઆઈ રીનાબેન સુવા પણ બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા હતા. મામલો થાણે પાડવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસ ન મળતા રસ્તા રોકો આંદોલન બસ રોકો આંદોલન શરૂ કર્યું હતું, જેને લઈને એસટીના અધિકારીઓ માં રાજેશભાઈ ઠુમરની સમજાવટ બાદ વિદ્યાર્થીઓની બસ સેવા મળે તે હેતુથી સુખાકારી પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને લઈને કિડીબાવની એસટી બસ સેવા સમયસર મળશે અને સમયસર મળશે તેવું આશ્વાસન આપવામાં આવતા સુખાકારી નિર્ણય લેવામાં આવ્યો હતો અને આંદોલન સમેટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આમ વિદ્યાર્થીઓ ના છૂટકે અંતે હારી થાકીને આંદોલન કરતા હોય છે. તેમને સમયસર બસ ન મળતા તેઓના અભ્યાસ પર માઠી અસર પડતી હોય છે. ત્યારે ગુજરાતમાં એસટી સેવા ખાડે ગયેલું તંત્ર છે ત્યારે આ તંત્ર દ્વારા નિયમિત સમયસર વિદ્યાર્થીઓને એસટી બસ સુવિધા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ તેવું વિદ્યાર્થીઓની માંગ હતી, જે માંગ નો સુખાકારી નિર્ણય કરી આંદોલન સમેટવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આમ વેરાવળમાં એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા આજે કિડીબાબ વિનય વિદ્યાલયના વિદ્યાર્થી સંચાલકો સહિતનાઓ ત્યાં પહોંચ્યા હતા. એની એસટી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રસ્તા પર જ તેઓ બેસીને આવેદનપત્ર આપવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે પોલીસ તંત્ર પણ તૈનાત થઈ ગયું હતું અને એસટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને સુખાકારી અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા દિયો પછી વાત આગળ બધાય.